થેરવાડા મુકામે આવેલ ખેત તલાવડીનું શંકરભાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન પાણીની સમસ્યા ખૂબ વિકટ બની જઈ રહી છે પાણી એ સહિયારી સમસ્યા છે એટલે એનું સમાધાન પણ સૌ માટે થાય એ ખૂબ જરૂરી છે એવામાં અણાભાઈ જાટ અને પ્રવીણભાઈ માળીની પ્રેરણાથી એકસો પચીસ કરતા વધારે ખેત તલાવડીઓ બનાસકાંઠામાં નિર્માણ પામી છે અણધાભાઈ જાટ અને પ્રવીણભાઈ માળીએ બનાસકાંઠાના દરેક ખેડૂતના ખેતરમાં ખેત તલાવડી બને એવો નિર્ધાર કર્યો છે ત્યારે એવામાં થેરવાડાના વતની રમેશભાઈ ચૌધરીએ પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવી આ ખેત તલાવડી આજુબાજુના ગામો માટે પ્રેરણા પૂરી પાડી રહી છે ખેત તલાવડીનું બાંધકામ પૂર્ણ થતાં આજે ગુજરાત સરકારના પૂર્વ આરોગ્ય મંત્રી અને વર્તમાન બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના વ્રત હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું જે પ્રસંગે શંકરભાઈએ લોકોને પાણી વિશે વિગતવાર ચર્ચા વિચારણા પણ કરી હતી ખેત તલાવડીના ઉદઘાટન પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી બનાસ મેડિકલના ચેરમેન બનાસ ડિરેક્ટર રામજીભાઈ દેસાઈ ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળી ખેત તલાવડીના સ્થાપક અનાદાભાઈ જાટ ડેલિકેટ અને મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો હાજર રહ્યા હતા રિપોર્ટર બાજુભાઈ વણકર બનાસકાંઠા